नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में अर्वाचीन तर्कशास्त्रनी दृष्टिए प्रतीकोनुं जे महत्व छे एमां सादा अने संयुक्त विधान विशे समज मेळवी। हवे जे संयुक्त विधानना पांच प्रकारों छे ए आपणे आ चेप्टरमां भणवाना छीए। तो आ पांच प्रकारों कया छे एनी एक सामान्य वात आपणे अगाउना वीडियोमां करी चूक्या छीए कि पांच प्रकारना संयुक्त विधानो आपणे बनावी शकीए। एकमां आपणे नहीं के नथीनो उपयोग करीए छीए, बीजा में आपणे अनेनो उपयोग करीने संयुक्त विधान बनावीए छीए, कां तो अथवा आवा बे विधानोने जोड़ीए छीए, जो डेश तो डेश अने जो डेश तो अने तो ज डेश। तो आ पांच प्रकारना संयुक्त विधानोनी वात आपणे करी रह्या छीए। आ पांचेय प्रकारों ने एक प्रकारनुं नाम आपवामां आव्युं छे। आ बधा जे छे शब्दों ए तार्किक कारको के तार्किक संयोगी कहेवाय छे, जेना उपयोग द्वारा आपणे सादा विधानमांथी संयुक्त विधानी रचना करी शकीए। तो आजे आपणे पहेलो प्रकार भणीशुं नहीं के नथी, जेने कहेवामां आवे छे निषेध विधान, निषेधक विधान। हवे नहीं के नथी शब्दनो उपयोग जेमां करवामां आवे छे ए विधानने आपणे निषेधक विधान अथवा तो निषेध विधान पण कही शकाय, निषेधवाचक विधान पण एने कही शकाय, निषेधवाचक। व्याख्या पहेला लखीशुं। आ जे प्रश्न पूछाय छे निषेधवाचक विधान विशे कि पांचमांथी कोई पण प्रकार, तो एने पांच स्टेपमां वेचवामां आवे छे। पहेला लखवामां आवे छे एनी व्याख्या। तो निषेधवाचक विधानी व्याख्या, जे विधानमां नहीं के नथी शब्दनो उपयोग करीने सादा विधानो निषेध करवामां आवे एने निषेधवाचक विधान कहेवामां आवे छे। फरीवार व्याख्या, जे विधानमां नहीं के नथी शब्दना उपयोग द्वारा मूळ विधानो के सादा विधानो निषेध करवामां आवे तेने निषेधवाचक विधान कहेवामां आवे छे। तो कोई एक व्याख्या लखी आपणे पहेला, जे विधानमां नहीं के नथी शब्द द्वारा मूळ विधाननो निषेध करવામાં આવે તેને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે। એટલે વ્યાખ્યામાં આપણે હંમેશા કયા શબ્દના ઉપયોગથી આ વિધાન બને છે એની જ વાત કરીશું। બાકીના ચારમાં પણ આપણે એક પ્રકારે લખીશું કે અને શબ્દના ઉપયોગ દ્વારા આ પ્રકારનું વિધાન બને છે, કાં તો અથવાના ઉપયોગ દ્વારા આ પ્રકારનું વિધાન બને છે। નિષેધવાચકમાં આપણે નહીં કે નથી શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે વ્યાખ્યામાં એનો ઉલ્લેખ કરવાનો કે જે વિધાનમાં નહીં કે નથી શબ્દ દ્વારા મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે તેને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે। બીજો મુદ્દો જે આપણે લખવાનું છે એ છે ઉદાહરણ, નિષેધવાચક વિધાનના ઉદાહરણ આપવાના। મજૂરો ધનવાન નથી, નથીનો ઉપયોગ આપણે અહીં કરીએ છીએ। કબૂતર કાળા રંગનું છે નહીં, એ વાત ખોટી છે કે ભારત ગરીબ દેશ છે। અલગ અલગ અનેક શબ્દો દ્વારા આપણે મૂળ વિધાનનો નિષેધ કરી શકીએ। દાખલા તરીકે મજૂરો ધનવાન નથી, અહીં આપણે મજૂરો ધનવાન છે એ વાતનો નિષેધ કર્યો છે। કબૂતર કાળા રંગનું છે નહીં, અહીં આપણે નહીં શબ્દ મૂકીને કબૂતર કાળા રંગનું છે એ વાતનો નિષેધ કર્યો છે। એ વાત ખોટી છે કે ભારત ગરીબ દેશ છે, અહીં આપણે નહીં કે નથીનો ઉપયોગ નથી કર્યો, પણ શું લખ્યું છે, એ વાત ખોટી છે કે ભારત ગરીબ દેશ છે, એટલે કે ભારત ગરીબ દેશ છે એ વાતનો આપણે નિષેધ કરી દીધો છે। તો આવા અલગ અલગ અનેક શબ્દો દ્વારા આપણે મૂળ વિધાનનો નિષેધ કરી શકીએ, જેમ કે નહીં, નથી, એ વાત ખોટી છે, એ વાત અસત્ય છે, એ વાત સાચી નથી, એ વાત ખરી નથી। આવા શબ્દો દ્વારા આપણે એક જ મૂળ સાદું વિધાન હોય એનો નિષેધ કરીએ છીએ, જેને નિષેધવાચક વિધાન કહેવાય છે। તો આવા બે ઉદાહરણ આપણે લખીશું,
કે જેના દ્વારા નિષેધક વિધાન ની સમજ મેળવી શકાય. તો આપણે બે વિધાન લખ્યા છે, મજૂરો ધનવાન નથી, કબૂતર કાળા રંગનું છે નહીં. ઉદાહરણ પછી આવશે એની પ્રાતિક રજૂઆત. પ્રાતિક રજૂઆત કરતી વખતે આપણે નિષેધક વિધાન માટે કયો પ્રતીક વાપરીએ છીએ એની વાત કરવાની છે. તો નિષેધવાચક વિધાન માટે આપણે જે સિમ્બોલ વાપરીએ છીએ સર્પાકારની નિશાની. તો લખવાનું છે કે મૂળ સાદા વિધાન માટે, હમણાં આપણે કીધું એમ વિધાન પરક અચલ, વિધાન માટે વપરાતું પ્રતીક એટલે વિધાન પરક અચલ, એ ટુ ઝેડ કેપિટલ અક્ષર. તો મૂળ સાદા વિધાન માટે વિધાન પરક અચલ અને નહીં કે નથી શબ્દ માટે સર્પાકારની નિશાની મૂકતા ઉપરના વિધાનોની પ્રાતિક રજૂઆત નીચે મુજબ થાય છે. એમાં મજૂરો ધનવાન નથી, મજૂરો માટે આપણે મૂક્યો એમ, મજૂરો ધનવાન છે એના માટે એમ. તો ધનવાન નથી મતલબ મજૂરો ધનવાન છે એ વાતનો નિષેધ કરવામાં આવ્યો. હવે ધ્યાન રાખજો, ધનવાન નથી એટલે આપણે એમનો નિષેધ આવું લખી શકતા નથી. નિષેધની નિશાની હંમેશા કેપિટલ અક્ષરની આગળ મૂકવામાં આવે છે, એટલે કે નિષેધ જે છે એ એમને લાગુ પડે છે. નિષેધ હંમેશા પોતાની જમણી બાજુના વિધાનને લાગુ પડે છે, એટલા માટે નિષેધને એકમુખી કારક કહેવાય છે. આપણે અહીં જોઈ લીધું કે એકમુખી કારક નિષેધ અને બાકીના ચાર હતા દ્વિમુખી. તો નિષેધ જ એકમુખી કારક છે કારણ કે એક જ વિધાનને લાગુ પડે છે અને એ પણ એની જમણી બાજુ હોય એને, ડાબી બાજુના વિધાનને નિષેધ લાગુ પડતું નથી. તો ખાસ યાદ રાખજો, નિષેધની નિશાની વિધાનની આગળ કરવામાં આવે છે, એટલે કે નિષેધ પોતાની જમણી બાજુના વિધાનને લાગુ પડે છે. કબૂતર કાળા રંગનું છે નહીં, કબૂતર માટે તમે શબ્દ મૂકો છો અથવા તો કેપિટલ અક્ષર કોઈ પણ મૂકી શકાય. આપણે મૂક્યું કે, તો કબૂતર કાળા રંગનું છે એના માટે મૂક્યો કે, પણ એ વાતનો નિષેધ કર્યો છે એટલે કે કાળા રંગનું છે નહીં. તો નિષેધ આપણે ક્યાં કરીશું? પાછળ નથી કરી શકતા, આગળ. તો કેનો નિષેધ અથવા તો નિષેધ કે, આવી રીતે એનું વાંચન થઈ શકે. નિષેધ કે મતલબ કે માટે જે વિધાન છે એ એના માટે ના પાડવાની છે, એનો નિષેધ કરવાનો છે. તો કે માટે વિધાન આપણી પાસે છે કબૂતર કાળા રંગનું છે, નિષેધ મૂકી દીધો એટલે કે કાળા રંગનું છે નહીં. ધારો કે એવું લખવું હોય કે આજે સોમવાર નથી, તો એસ આજે સોમવાર છે એ વાતનો નિષેધ, નિષેધ એસ એટલે કે આ જે કહેવાયું છે વિધાન એનો નિષેધ, એટલે કે એ વિધાન અસત્ય છે. તો આ રીતે ત્રીજો મુદ્દો આવશે પ્રાતિક રજૂઆત. હવે જે ચોથો મુદ્દો જોવાનો છે, એ ચોથા મુદ્દામાં આપણે જોઈશું સત્યતા કોષ્ટક. સત્યતા કોષ્ટક, નિષેધનું સત્યતા કોષ્ટકમાં સ્મોલ પી લખીશું, એટલે કે પીની જગ્યાએ કોઈ પણ વિધાન, સાદું વિધાન હોઈ શકે, અને એનો કરીશું નિષેધ. કે મૂળ વિધાન એટલે કે જો પી વાળું વિધાન સાચું હોય એના માટે ટી, ખોટું હોય એના માટે ફોલ્સ એફ. ટી એટલે ટ્રુ, એફ એટલે ફોલ્સ. સત્ય માટે ટી વાપરીશું, અસત્ય માટે એફ. તો બે શક્યતા છે કે મૂળ વિધાન કાં તો સાચું હશે જે કહેવાયું છે, અથવા તો મૂળ વિધાન ખોટું હશે. બરાબર, મજૂરો ધનવાન નથી એવું લખ્યું છે, તો એ વિધાન કાં તો સાચું હોઈ શકે અથવા ખોટું. આપણે એક પી માટે વિધાન લખી દઈએ, પી માટે કોઈ પણ એક વિધાન હિના હોશિયાર છે. બરાબર, તો હિના હોશિયાર છે આ પી વિધાન છે, અને પીનો નિષેધ એટલે કે પી માટે જે વિધાન કીધું છે એનો નિષેધ, એટલે કે હિના હોશિયાર નથી, હોશિયાર નથી. હવે આ વિધાનની બે શક્યતા છે, હિના હોશિયાર છે એ વાત કાં તો સાચી છે અથવા તો હિના હોશિયાર છે એ વાત ખોટી છે. બે શક્યતા છે, દરેક વિધાન માટે બે શક્યતા. વિધાન હંમેશા સત્ય કાં તો અસત્ય હોય, બંને હોઈ શકે નહીં. કોઈ પણ વિધાન માટે આપણે એવું ના કહી શકાય કે આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે, બંને હોઈ શકે નહીં. એવી જ રીતે આ વાત સાચી પણ નથી ને આ વાત ખોટી પણ નથી એવું પણ હોઈ શકે નહીં. દાખલા તરીકે હિના પાસ થાય છે તો કાં તો એ સાચી વાત છે, અથવા તો જો હિના ના પાસ હોય તો આપણી વાત ખોટી કહેવાય. પણ બંને છે, પાસ થાય છે એ વાત સાચી પણ ખરી અને પાસ થાય છે એ વાત ખોટી પણ ખરી, એવું બંને હોઈ શકે નહીં. આજે મંગળવાર છે એ વાત સાચી પણ છે ને આજે મંગળવાર છે એ વાત ખોટી પણ છે, બેવું ના હોઈ શકે. જો મંગળવાર હોય તો આપણી વાત સાચી, મંગળવાર ન હોય તો આપણી વાત ખોટી, સાચી અને ખોટી બેવું હોઈ શકે નહીં. એવી રીતે બંનેમાંથી એક પણ નથી એવું પણ ના કહેવાય.
કે આ વાત સાચી પણ નથી ને આ વાત ખોટી પણ નથી એવું પણ ના હોઈ શકે. એટલે કે કોઈ પણ વિધાન કાં તો સત્ય હશે અથવા અસત્ય હશે. હવે જો મૂળ વિધાન સત્ય હશે એટલે કે હિના હોશિયાર છે, એ વાત જો સાચી તો હોશિયાર નથી એ વાત ખોટી કહેવી પડે. કે હોશિયાર છે એ વાત સાચી તો પી નો નિષેધ એટલે હોશિયાર નથી, ના ખોટી વાત, કારણ કે હોશિયાર છે. અને હોશિયાર છે એ વાત અસત્ય છે, માર્ક્સ નથી આવતા નાપાસ થાય છે, મતલબ કે હોશિયાર છે એ વાત ખોટી, તો એનો મતલબ કે હોશિયાર નથી એ વાત સાચી. ટૂંકમાં સમજવું હોય તો મૂળ વિધાન સત્ય તો એનો નિષેધ અસત્ય, મૂળ વિધાન અસત્ય તો એનો નિષેધ સત્ય. પાસ થાવ છો સાચી વાત તો નથી પાસ થતા એ ખોટું કહેવાય, અને પાસ થાવ છો એ વાત ખોટી તો પાસ નથી થતા એ વાત સાચી કહેવાય. કોઈ પણ વિધાન તમે આની જગ્યાએ લઈ શકો કે રવિવાર છે સાચી વાત, આજે રવિવાર છે સાચી વાત, તો રવિવાર નથી તો ખોટું કહેવાય, ને રવિવાર છે એ વાત ખોટી મતલબ કે રવિવાર નથી એ વાત સાચી, બીજા કોઈ પણ વાર હોઈ શકે. તો પી અને નિષેધ પી મતલબ કે સાદું વિધાન છે એનો નિષેધ કરેલો છે, તો જો મૂળ વિધાન સત્ય હોય તો એનું નિષેધ આપણે અસત્ય કહેવું પડે, મૂળ વિધાન અસત્ય હોય તો એનો નિષેધ સત્ય કહેવું પડે. તો છેલ્લો જે મુદ્દો આવે છે એના આધારે જ છે નિયમ, નિષેધ વિધાનનો નિયમ. શું નિયમ લખી શકાય? કે જો મૂળ વિધાન સત્ય તો એનો નિષેધ અસત્ય બને છે, અને મૂળ વિધાન અસત્ય તો એનો નિષેધ સત્ય બને છે. તો આ પાંચ મુદ્દામાં જેમ આપણે નિષેધની વાત કરી, એક બીજો કારક આપણે લઈ લઈએ છીએ અત્યારે. જે બીજું કારક છે એ છે સમુચ્ચય. આ નિષેધ એકમુખી કારક હતું. હવે જે બાકીના ચારે ચાર કારકોનો આપણે અભ્યાસ કરીશું એ છે દ્વિમુખી કારક. તો પહેલાં સમુચ્ચય વિધાનને પણ આપણે આ જ રીતે પાંચ સ્ટેપમાં વહેંચીશું. પહેલાં લખીશું સમુચ્ચયની વ્યાખ્યા. તો સમુચ્ચય માટે અને શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને દ્વારા જે બે વિધાનોને જોડાય એને સમુચ્ચય વિધાન કહેવાય. તો સમુચ્ચય વિધાનની વ્યાખ્યા, જે વિધાનમાં બે સાદા વિધાનોને અને શબ્દથી જોડવામાં આવે. બહુ સરળ વ્યાખ્યા છે, દરેકનો શબ્દ યાદ રાખો એટલે વિધાન યાદ રહી જાય. સમુચ્ચય વિધાનમાં જે વિધાનમાં અને શબ્દ દ્વારા બે વિધાનોને જોડવામાં આવે તેને સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે. સમુચ્ચય વિધાનનું ઉદાહરણ પણ આપણે એ જ રીતે લખી શકીએ. ગાંધીજી સાહિત્ય પ્રેમી છે અને અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે. ગાંધીજી સાહિત્ય પ્રેમી છે અને અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે. અહીં આપણે જોઈ શકીએ છીએ બે સાદા વિધાનો લીધા છે, પહેલું અને આ બીજું, જેને અને તાર્કિક કારકથી જોડી દીધા છે. એટલે જેમાં અનેથી જોડાય એવા બે કોઈ પણ વિધાન તમે લઈ શકો, જેમ કે પેન લાલ છે અને પેન્સિલ કાળી છે. કોઈ પણ બે વિધાનો, પેન લાલ છે એક વિધાન, પેન્સિલ કાળી છે બીજું વિધાન, જોડવામાં આવ્યું છે અનેથી. તો અનેથી જોડાતા હોય એવા ઉદાહરણ ફક્ત લખી દો તો પણ એક માર્ક્સ મળી જાય, ઉદાહરણનો એક માર્ક્સ છે. તો આ બે ઉદાહરણ આપણે લખ્યા છે. ત્યારબાદ ત્રીજો જે મુદ્દો આવે છે ઉદાહરણ પછી, પ્રાતિક રજૂઆત. તો પહેલાંની જેમ જ પ્રાતિક રજૂઆત કરીશું આપણે, કે સાદા વિધાનોના સ્થાને મૂકીશું વિધાન પરક અચલ મૂકતા, અને શબ્દ માટે આવું તાર્કિક કારક છે. એન્ડ આપણે ઇંગ્લિશમાં એન્ડ કરતા જોઈએ છે, એન્ડ સિમ્બોલ. સાદા વિધાનોના સ્થાને વિધાન પરક અચલ અને શબ્દ માટે એન્ડ ચિહ્ન મૂકતા આપેલા ઉદાહરણની પ્રાતિક રજૂઆત નીચે મુજબ થાય છે. એમાં ગાંધીજી માટે લખો જી, ગાંધીજી સાહિત્યકાર છે, અને એટલે કે એન્ડ અબ્દુલ કલામ
वैज्ञानिक है, ए एटले अब्दुल कलाम वैज्ञानिक है, जे एटले गांधीजी साहित्यकार है, वच्चे मूकी दीधुं। अने बीजू विधान आपणुं हतुं पेन लाल छे अने पेन्सिल काळी छे, तो मूकी दो एल पेन लाल छे अने एन पेन्सिल काळी छे, तो के मूकी दो, कोई पण कैपिटल अक्षर तमे मूकी शको। तो आवी रीते एनी प्रातिक रजूआत थई कहेवाय। तो प्रातिक रजूआत करो एनो एक मार्क्स छे। जे त्यार पछीनो चौथो मुद्दो आवे छे छे सत्यता कोष्टक। निषेधमां आपणे जोयुं सत्यता कोष्टक, एवुं सत्यता कोष्टक। હવે પછીના ચારે કોષ્ટકમાં એક સરખી વાત આવશે, એટલે જોજો ખાસ। સત્યતા કોષ્ટક બે વિધાનો છે આપણી પાસે, પહેલું નિષેધમાં એક જ હતું, સમુચ્ચયમાં બે વિધાન હશે, એક તો પી હશે કોઈ પણ પ્રકારનું વિધાન અને એક ક્યુ હશે। જેમ કે ગાંધીજી સાહિત્ય પ્રેમી છે એક, અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે બીજું વિધાન, અથવા પેન લાલ છે એક વિધાન, પેન્સિલ કાળી છે બીજું વિધાન, બે વિધાનો હશે અને એને જોડીને આપણે બનાવ્યું છે એક સંયુક્ત વિધાન। તો આપણે ત્રણ ખાના બનાવવા પડશે, આ એક વિધાન, આ બીજું વિધાન અને બંનેને જોડીને બનાવેલું સંયુક્ત વિધાન। હવે શક્યતાઓ કેટલી છે એનું વાત કરીએ, તો કાં તો પહેલું અને બીજું બંને વિધાન સત્ય હશે, અથવા તો પેન લાલ છે વાળી વાત સાચી પણ પેન્સિલ કાળી છે વાળી વાત ખોટી, મતલબ કે પહેલું સત્ય અને બીજું અસત્ય હોઈ શકે। બની શકે કે પહેલું અસત્ય છે, પેન લાલ છે વાળી વાત ખોટી એફ, અને પેન્સિલ કાળી છે વાળી વાત સાચી, અને એવું પણ બને કે મારી બંને વાત ખોટી હોય। એટલે ચાર શક્યતાઓ હોઈ શકે, વિધાનો બે છે એટલે ચાર શક્યતા, કાં તો બંને બાજુના વિધાન સાચા હોય, કાં તો બંને બાજુના ખોટા હોય, કાં તો પહેલું સાચું ને બીજું ખોટું, પહેલું ખોટું ને બીજું સાચું, આવું પણ ના યાદ રાખવું હોય તો બે વિધાનો હોય એટલે ચાર શક્યતા, પહેલાં બે વાર ટી અને બે વાર એફ, અને પછી બેના અડધા કરી દેવાના, એક વાર ટી અને એફ, એક વાર ટી અને એફ, તો પહેલાં બે ટી અને બે એફ, પછી એક ટી એફ ટી એફ, આટલું ખાનું આપણે પહેલાં તૈયાર કરી દઈશું। ત્યાર પછી હવે આવશે નિયમ, એન્ડનો નિયમ। હવે એન્ડ એક જ નિયમ આપે છે કે આ મારું વિધાન સાચું ક્યારે બને, જો 50% વિધાન સાચું હોય પહેલું અને પાછળનું ખોટું હોય તો હું સાચું બોલું છું એવું કહેવાય નહીં, હું પહેલું વિધાન ખોટું બોલું બીજું સાચું બોલું તો પણ મારું આખું વિધાન સાચું બને નહીં। મારું સંપૂર્ણ સત્ય ક્યારે કહેવાય, કે મારા બોલેલા બંને વિધાનો જ્યારે સાચા હોય, તો મતલબ કે સમુચ્ચયની બંને બાજુના વિધાનો ટી અને ટી એટલે કે સત્ય હોય તો જ આખું વિધાન સત્ય બને। એટલે સમુચ્ચયની અંદર આવતા બંને વિધાનો સત્ય તો આખું વિધાન સત્ય। હવે આપણે અહીં જોઈશું કે પી અને ક્યુ બંને સત્ય હોય એવી જગ્યા કઈ, તો પહેલી લાઈન, પી અને ક્યુ બંને સત્ય છે તો સમુચ્ચય વિધાન સત્ય બને। બાકીના ત્રણે ત્રણમાં તમે જુઓ છો બંને સત્ય નથી, આ બાજુ અડધું સાચું છે અડધું ખોટું, અડધું ખોટું છે અડધું સાચું, અહીં બંને ખોટા છે, એટલે બંને સત્ય હોય એવી પરિસ્થિતિ એક જ છે અને સમુચ્ચય એવો નિયમ આપે છે કે બંને વિધાનો સત્ય તો આખું વિધાન સત્ય, બાકીની દરેક પરિસ્થિતિમાં અસત્ય, બેવ સત્યવાળી પરિસ્થિતિ એક જ છે, બાકીની બધી પરિસ્થિતિમાં સમુચ્ચય વિધાન અસત્ય બને છે। તો આ એનું કોષ્ટક થયું અને એના આધારે છેલ્લો પાંચમો મુદ્દો નિયમ। નિયમમાં જ લખવાનું છે કે સમુચ્ચયની અંદર આવતા આ બે વિધાનોને કહેવાય સમુચ્ચિતો, એટલે કે જો બંને સમુચ્ચિતો સત્ય હોય, બંને સમુચ્ચિતો સત્ય તો આખું સમુચ્ચય વિધાન સત્ય બને, બંને સમુચ્ચિતો સત્ય તો આખું સમુચ્ચય વિધાન સત્ય બને, બાકીની પરિસ્થિતિમાં સમુચ્ચય વિધાન અસત્ય બને છે। તો બે સંયુક્ત વિધાનો આપણે જોયા, ફક્ત આટલું યાદ રાખજો, નિષેધ એમાં નહીં કે નથી શબ્દનો ઉપયોગ થાય, એનો નિયમ છે કે મૂળ વિધાન સત્ય તો નિષેધ એફ બની જાય, મૂળ અસત્ય તો નિષેધ સત્ય બની જાય, આ નિષેધનો। અને સમુચ્ચયનો નિયમ યાદ રાખજો કે ટી ટી બરાબર ટી, એટલે ટી ટી હોય તો જ ટી, ટી ટી હોય તો જ ટી, બાકી બધા એફ। તો આ બે કારકો આપણે ભણ્યા અને એના બંને નિયમો, હવે બાકીના જે ત્રણ સંયુક્ત વિધાનના પ્રકાર છે એનો અભ્યાસ આપણે હવે પછી કરીશું। થેન્ક યુ।